નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યવર્ત એજ્યુકેશન એકેડેમી યુટ્યુબ ચેનલમાં આજે આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9 તેનું નામ છે બેઝિક પદાવલિઓ અને નિર્દેશો, તેના વિશે આપણે માહિતી મેળવશું. તો આપણે ચેપ્ટરમાં બે વસ્તુની વાત કરી છે. એક તો વાત કરી છે પદાવલિ વિશેની, વાત છે નિર્દેશન. તો સૌ પ્રથમ આપણે પદાવલિ ગણે તેના વિશે થોડી માહિતી મેળવશું. તો આપણે જોઈએ કે આપણે વાક્ય લખ્યું કે દરેક પદાવલિ ચલ અને અચળને સાંકળવાથી મળે છે. તો કોઈ પણ પદાવલિ આપણે ક્યારે મળે? તો કે બે વસ્તુ એ મળવું જોઈએ. એક તો કે ચલ હોવું જોઈએ, બીજું કે અચળ. એટલે બે સંખ્યાઓ મળીને આપણે એક પદાવલિ મળે છે. એક એમાં ચલ સંખ્યા આવી હોય અને બીજી અચળ સંખ્યા આવી હોય. હવે આપણે એ પ્રશ્ન થાય કે ચલ સંખ્યા કોને કહેવાય અને અચળ સંખ્યા કોને કહેવાય. તો જે વસ્તુની કિંમત ચોક્કસ હોય તેને આપણે કહી દેવા અચળ. અચળ એટલે કે જેમાં ફેરફાર થાય નહીં, અને ચલ સંખ્યા એટલે કે જેની કિંમત ચોક્કસ હોતી નથી. તો એના ઉદાહરણ દ્વારા આપણે જોઈએ. એક પદાવલિ આપણે કોઈ પણ લઈએ, તેમાં ચલ અને અચળ સંખ્યાને જોઈએ. એક આપણે પદાવલિ લઈએ એક્સ પ્લસ ત્રણ. તો આ એક્સ પ્લસ ત્રણ ને આપણે શું કહીશું? બેઝિક પદાવલિ. જેમાં આપણે પદ, તો પદાવલિમાં પદ એટલે શું? તો કે એક્સ એક પદ થયું અને બીજું પદ થયું ત્રણ. તો આપણે શું મળ્યું? પદાવલિ મળ્યું. હવે આમાં આપણે ચલ અને અચળ સંખ્યાને જોઈએ કે ચલ સંખ્યા મને કહેવાય અને અચળ સંખ્યા. તો એક્સ, તો એક્સ એટલે શું? તો એક્સની કિંમત કેટલી? એક, બે, ત્રણ. તો એક્સની કિંમત આપણે ખબર નથી, એટલે કે આમાં આપેલી નથી. તો એક્સને આપણે કેવું કહીશું? પદ. તો કે ચલ, જેની કિંમત ચોક્કસ હોતી નથી. એક્સની જે તમે કોઈ પણ કિંમત લઈ શકો, એટલે કે જેની કિંમત ચોક્કસ ન હોય તેને આપણે કેવું પદ કહીશું? તે ચલ પદ. ત્યાર પછી પ્લસ લઈને આપણે ત્રણ આપણે છે. તો ત્રણ ની કિંમત કેવી કેટલી થાય? તો કે ત્રણ આપણે. તો જેની કિંમત ચોક્કસ હોય આપણે કેવી સંખ્યા કહીશું? તો અચળ સંખ્યા. તો આપણે ચલ અને અચળ થી આપણે કઈ વસ્તુ મળી? કે એક પદાવલિ આપણને મળી. કોઈ પણ પદાવલિ હોય તો તેમાં બે વસ્તુ હોય, તો એક ચલ અને એક અચળ. એટલે કે દરેક પદાવલિ ચલ અને અચળ ને સાંકળવાથી મળે છે. કોઈ પણ પદાવલિમાં ખાલી ત્રણ પણ આવે અને ખાલી અચળ સંખ્યા પણ આવે, બંને વસ્તુ મળીને જે વસ્તુ મળે એને આપણે પદાવલિ કહી શકીએ. તો પદાવલિમાં એક ચલ અને એક અચળ, એટલે કે જેની કિંમત ચોક્કસ હોય એને આપણે અચળ સંખ્યા કહીએ અને જેની કિંમત ચોક્કસ ન હોય તેને આપણે ચલ કહી શકીએ. હવે ત્યાર પછી આપણે જોઈએ કે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. હવે પદ ઉપર દેખાવા મળી ગયું એક, એટલે કે જેમાં એક પદ હોય. ત્યાર પછી દ્વિપદી, કે જેમાં બે પદ હોય, અને ત્રિપદી જેમાં ત્રણ પદ હોય. તો એકપદી એટલે ત્રિપદી. ત્યાર પછી છે દ્વિપદી, ત્રિપદી એટલે કે ત્રણ. જે પદાવલિ ત્રણ પદ એવી પદાવલિ આપણે કેવી દઈશું? કે ત્રિપદી. તો આપણે શું જોયું? સૌ પ્રથમ પદાવલિ, તો પદાવલિ કઈ રીતે મળે? તો કે ચલ અને અચળ સાંકળવાથી મળે છે. ત્યાર પછી આપણે પદાવલિના પ્રકાર જોઈએ, એકપદી, દ્વિપદી અને ત્રિપદી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદ અને વિજાતીય પદ વિશે વાત કરીશું. તો સજાતીય પદ એટલે સરખા અને વિજાતીય એટલે અલગ, સાદી ભાષામાં. તો સજાતીય પદો કોને કહેવાય અને વિજાતીય પદો કોને કહેવાય? તો સજાતીય પદ એટલે શું? તો જો આપણે જોઈએ એના માટે, તો જે પદો ચલ સમાન અને સમાન ચલના જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાત પણ સમાન હોય અથવા ઘાતાંક પણ સમાન હોય એને શું કહેવાય? તો કે સજાતીય. એટલે કે જે પદ આપેલા એમાં ચલ હોય સમાન, અને બીજું ચલની ઘાતમાં કેવી હોવી જોઈએ? સમાન. આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. આપણે માની લઈએ બે પદાર્થ છે, એક પદાર્થ છે ત્રણ,
અને બીજો આપેલું છે અહીંયા છે 5 હવે તમને એમ પૂછે કે આપણે સજાતીય પદો છે કે બીજાતીય પદો તો કઈ રીતે પકડે તો પહેલા તો બંને પદોમાં બંને પદ આવે છે બંને પદોમાં આપણે શું જોવાનું ચલ તો કે બંને પદોમાં ચલ સમાન છે એટલે આમાં પણ x છે આમાં પણ x છે તો બંને પદના ચલ કેવા છે સમાન એક શરત તો કે બંને પદોમાં ચલ સમાન હોવા જોઈએ હવે બીજી શરત શું છે તો કે સમાન ચલના ઘાત પણ છે એ સમાન ઘાત અથવા ઘાત એટલે જે આપણે ચલ આપ્યું છે सजातीय तो વિજાતીય પદમાં શું હોય તો કે ચલ એ અસમાન હોય અને ચલની ઘાત પણ કેવી હોય અસમાન તો આપણે વિજાતીય પદના થોડા ઉદાહરણો લઈએ માની લો કે એક આલ છે અહીંયા 2 અને બીજું ઉદાહરણ આપેલું છે અહીં શું છે 3y હવે આ બે પદ આપેલા છે આ બે પદના પેલા ચલ તો ચલ તરીકે x છે આમાં ચલ તરીકે y છે એટલે કે બંનેના ચલ કેવા છે પેલા તો અસમાન પછી ચલની જ્યાં ઘાત ઘાત પણ કેવી હોય ઘાત ઘાત ઈ પણ કેવી હોય અસમાન એનું બીજું ઉદાહરણ બેજલ ધરાવતી
એટલે કે એવી પદાવલી કે જેમાં ચલ ની સંખ્યા બે હોય બે છે આપણે જોઈએ 3x + 2y + 3 હવે એક આપણે પદાવલી એક છે એક પદાવલીમાં ચલ ની સંખ્યા કેટલી તો બે x અને y બે ચલ આવેલા છે આ જ રીતે આપણે ત્રણ ચલ ધરાવતી છે એટલે ચલ ની સંખ્યા કેટલી લઈ લેવાની આપણે 3 તો આ રીતે આજે આપણે શું લીધું તો કે પદાવલીમાં પદ કોને કહેવાય ચલ કોને કહેવાય અચલ કોને કહેવાય પછી પદાવલીના સહગુણકો વિશે વાત કરી અને એક ચલ પદાવલી અને બે ચલ પદાવલી તો દ્વિચલ પદાવલી